जी नमस्कार मित्रों, गुड मॉर्निंग, स्वागत छे तमारो अपने आयुर्वेदिक गुजरात चैनल में। आप सौने मारा जय माताजी। શું તમે પણ ગરમ પાણીથી નહાવાનું વધારે પસંદ કરો છો? તો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો। ગરમ પાણીથી નહાવાથી આપણા શરીરમાં એવા ભયંકર નુકસાન થાય છે જે જાણીને તમે પણ ચોકી જશો। જી હા દોસ્તો, પણ તે પહેલા નંબર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો। જી હા દોસ્તો, તમે જોયું હશે કે અમુક લોકો શિયાળામાં તો સમજ્યા, પણ ગરમીની મોસમ હોય છે ત્યારે પણ ગરમ પાણીથી નહાય છે। પણ ગરમ પાણીથી નહાવાથી આપણા શરીરમાં કેવા ભયંકર નુકસાન થાય છે જે જાણીને તમે પણ ચોકી જશો। તમે ગરમ પાણીથી નહાઈ શકો છો, પણ કેવી રીતના નહાઈ શકો છો પૂરી માહિતી વિડીયોમાં વિસ્તારપૂર્વક રજૂ કરું છું। જી હા દોસ્તો, ગરમ પાણી જો માથાની ઉપર નાખવામાં આવે તો તમારા શરીરમાં 123 પ્રકારના રોગો થાય છે, અને તે રોગો છે તે શારીરિક પણ હોઈ શકે છે અને માનસિક પણ હોઈ શકે છે। આમ તો ગરમ પાણીથી તમારે નાહવું જ ના જોઈએ, પણ હા, શિયાળામાં તમે નોર્મલ ગરમ પાણીથી નાહી શકો છો, પણ શિયાળામાં પણ તમારે માથાની ઉપર ગરમ પાણી નથી નાખવાનું। કેમ કે જો તમે માથાની ઉપર ગરમ પાણી નાખશો તો તમારા શરીરમાં 123 પ્રકારના રોગો થશે, અને તે રોગો છે તે ફરી માનસિક પણ થઈ શકે છે અને શારીરિક રોગો પણ થઈ શકે છે। એટલા માટે માથાની ઉપર તમારે ક્યારેય પણ ગરમ પાણી નથી નાખવાનું। હા, તમે પૂરા બોડીમાં ગરમ પાણીથી નાહી શકો છો, પણ માથું તે પહેલા તમારે તાજા પાણીથી સાફ કરી નાખવાનું છે। અને ઘણા લોકો એવા હોય છે કે શિયાળામાં તો ગરમ પાણીથી નાહી છે, પણ ગરમીની મોસમમાં પણ ગરમ પાણીથી નાહી છે, તો ગરમ પાણીથી બને ત્યાં સુધી તમારે ઓછું નાહવાનું છે। આમ તો ગરમ પાણીથી નાહવું જ ના જોઈએ, અને જો તમારે ગરમ પાણીથી જ નાહવું હોય તો તમારે પહેલા તમારા માથું છે તે તાજા પાણીથી સાફ કરી નાખવાનું છે, અને પૂરા બોડીમાં પછી તમે ગરમ પાણીથી નાહી શકો છો। અને 123 પ્રકારના રોગો છે તે ફક્ત ગરમ પાણી માથાની ઉપર નાખવાથી થાય છે, અને આ વાત છે તે હું નથી કહેતો, વર્ષો પહેલા આચાર્ય વાઘભટ્ટીજીએ કીધેલી છે। તો જો તમારા ફેમિલીમાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ એવું વ્યક્તિ છે જે વધારે ગરમ પાણીથી નાહી છે તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો। તમે ગરમ પાણીથી નાહી શકો છો, પણ તમારે માથાના ઉપરનો ભાગ છે તે તમારે તાજા પાણીથી સાફ કરવાનું છે, અને બને ત્યાં સુધી તમારે ગરમ પાણીથી નથી નાહવાનું। તાજું પાણી હોય તો તમારા શરીર માટે પણ બેસ્ટ છે, અને જો જે વ્યક્તિ ગરમ પાણી છે તે માથાની ઉપર નાખે છે, એટલે કે માથું ગરમ પાણીથી ધોઈ છે, તે વ્યક્તિને 123 પ્રકારના રોગો થાય છે, અને તે વ્યક્તિ ક્યારેય તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતું। તો આ માહિતી તમારા ફેમિલીમાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને જલ્દીથી શેર કરી દો, ખૂબ મદદરૂપ થશે। અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું, અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો। જય હિન્દ દોસ્તો।